नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नी अंदर स्वाध्यायना दाखला नंबर 1.21 जेनी रकम छे 10 सेंटीमीटर त्रिज्याना एक वाहक गोला पर अज्ञात विद्युत भार रहेल छे। गोलाना केन्द्र थी 20 सेंटीमीटर दूरना बिंदुए विद्युत क्षेत्र 1.5 × 10³ न्यूटन प्रति कूलम त्रिज्यावर्ती दिशामां अंदरनी तरफ होय तो गोला परनो कुल विद्युत भार केटलो हशे। अहींया गिवन डेटा मित्रों शुं आप्या छे ए आपणे सौ प्रथम नोंधी लईए। तो 10 सेंटीमीटर त्रिज्यानो एक वाहक गोळो छे, एटले गोळानी जे त्रिज्या छे ए 10 सेंटीमीटर छे। हवे अज्ञात विद्युत भार छे, गोळाना केन्द्रथी तमारे केटला अंतरे, तो के 20 सेंटीमीटरना बिंदुए विद्युत क्षेत्र केटलू छे, तो के −1.5 × 10³ न्यूटन प्रति कूलम। त्रिज्यावर्ती दिशामां आवेलू छे, एटले गोळो कंईक आवो हशे। मित्रों आपणे जो समजवू होय तो मानी लो के आ एक गोळो छे, एनું આ કેન્દ્ર છે અને એના કેન્દ્રથી સપાટી સુધીના અંતરને એની ત્રિજ્યા કહેવાય, જે આપણને 10 સેન્ટીમીટર આપવામાં આવેલી છે। પરંતુ મિત્રો તમને એવું કીધું છે કે ગોળાના કેન્દ્રથી કુલ 20 સેન્ટીમીટર અંતરે માની લો કે આ P બિંદુ છે, અને આ P બિંદુ છે એનું જે કેન્દ્રથી અંતર આવેલું છે એ આપણે સ્મોલ r કહીએ। તો આ આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશાઓમાં બધી તરફ 20-20 મીટર સેન્ટીમીટર દૂર આવેલું છે, અને એ આટલું છે। તો આના ઉપર આ બિંદુએ આપણે કહેવાનું છે કે ગોળા પર કુલ કેટલો વિદ્યુત ભાર હશે। આપ સૌને ખ્યાલ એ આવી ગયો હશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું હશે અને વિદ્યુત ભાર શોધવાનો કીધો હોય તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર નું સમીકરણ આપણને ખ્યાલ છે કે E બરાબર KQ/R² આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ, જેમાંથી ક્યુને કરતા બનાવાય તો ક્યુ બરાબર થાય ER²/K। જો મિત્રો આમાં આપણે કિંમતો મૂકીએ તો ઈની કિંમત આપણે આપવામાં આવેલી છે કે −1.5 × 10³, ઓકે, અને આરની કિંમત 10 સેન્ટીમીટર છે। તો 10 સેન્ટીમીટર નહીં લેવાની, ત્રિજ્યા નથી લેવાની, આપણે કયું લેવાનું છે મિત્રો, આ આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, ઓકે। અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોત તો આપણે કયું ત્રિજ્યામાં લેત, કેપિટલ આર, પણ આપણને વિદ્યુત ક્ષેત્ર ક્યાં આપ્યું છે, સ્મોલ આર અંતરે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, એટલે આપણે અંતર અહીંથી લેશું, એટલે એ અંતર 20 સેન્ટીમીટર છે। 20 સેન્ટીમીટરને તમે મીટરમાં કરો તો 0.2 થાય, 0.2² છેદમાં આપણે કેની જો કિંમત હોય તો આપણને ખ્યાલ હશે 9×10⁻⁹। તો આમ આપણે સાદુરૂપ જ્યારે આપીએ તો આપણને કંઈક આવું મળે કે −6.67×10⁻⁴, જો આ માઇનસ ઉપર ઘાત થશે તો −9 થશે, એટલે 9 કુલમ થશે, 3 છે એ સાદુરૂપમાં અહીંયા આપણે દશાંશ ચિહ્નમાં 0.00667 આવત, એટલે આપણે ગુણાકાર કર્યો અને દશાંશ ચિહ્ન ખસી ગયા, ઓકે। ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ −6.67 નેનો કુલમ, ઓકે। તો મિત્રો આ આપણો આન્સર બની ગયો, ઓકે, જે −6. અને અહીં ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઋણ ચિહ્ન વિદ્યુત ભાર ઋણ છે, જે દર્શાવે છે, ઓકે। એટલે અહીંયા વિદ્યુત ભાર જે કેન્દ્રમાં હશે એ કેવો છે, ઋણ વિદ્યુત ભાર આવેલો છે મિત્રો। એના પછીનો દાખલા નંબર 1.22 જોઈએ મિત્રો। તો 1.22ની રકમ છે આવી કે 2.4 મીટર નો વ્યાસ, એટલે આપણે દાખલા તરીકે વ્યાસ છે એને મિત્રો આપણે જોઈએ કે 2.4 મીટરનો વ્યાસ આપ્યો છે, તો ડી બરાબર વ્યાસ કહીએ, ઓકે। 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રો કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર
આપવામાં આવેલી હોય તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધવાનો છે અને ગોળાની સપાટીમાંથી બહાર જતો કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. તો આપણને શું આપ્યું? સૌથી પહેલાં વ્યાસ આપ્યો, ત્યારબાદ આપણને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા આપી છે, 80 માઇક્રો કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. અને આપણે સૌ પ્રથમ ફેરવી નાખીએ, 80 છે માઇક્રો કુલમ્બને શેમાં ફેરવી નાખીએ? તો કુલમ્બમાં, એટલે -10^6 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર, આ પૃષ્ઠ ઘનતા. ઓકે, હવે આપણે સૌ પ્રથમ પૃષ્ઠ ગોળા પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. ઓકે, એટલે ક્યુ બરાબર ક્વેશ્ચન માર્ક અને બીજામાં ગોળાની સપાટીમાંથી પસાર થતો ફ્લક્સ એટલે ફાઈ બરાબર ક્વેશ્ચન માર્ક. તો આપણે એનું સોલ્યુશન મેળવીએ મિત્રો, કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આવું છે, કે સિગ્મા બરાબર અને ગોળો છે તો ક્યુના છેદમાં ગોળાનું જે ક્ષેત્રફળ છે એ કેટલું હોય? તો કે 4πr² જેટલું હોય. ઓકે, આ સૂત્ર છે એ મિત્રો આપણે પૃષ્ઠ ઘનતા ભણી જાય, પૃષ્ઠ ઘનતા બરાબર વિદ્યુત ભાર છેદમાં આડછેદનું ક્ષેત્રફળ, એના ઉપરથી આપણે મૂક્યું છે, જે ક્યુ એટલે સ્મોલ ક્યુ લીધો અને એ 4πr² જે ગોળાનું ક્ષેત્રફળ છે મિત્રો. હવે આપણે આમાંથી ક્યુને કરતા બનાવીએ તો સિગ્મા ગુણ્યા 4πr² આવું થાય. મિત્રો આપ સૌ જાણો છો કે અહીંયા આપણને વ્યાસ આપ્યો છે, પણ વ્યાસ ઉપરથી ત્રિજ્યા મેળવવી હોય તો તમે બધા જાણો છો કે આર બરાબર D/2 આવું કંઈક થશે. ઓકે, તો આપણે અહીંયા વ્યાસના જે બે ભાગ છે એટલે વ્યાસ તમને આપ્યો છે, કેટલો આપ્યો છે? તો 2.4/2 કરીએ તો R=1.2 મીટર તમને મળે, એટલે આપણી ત્રિજ્યા મળી ગઈ એ અહીંયા મૂકવાની છે, એટલે વિદ્યુત ભાર પણ મળી જશે. સિગ્માની કિંમત તમને આપી દીધેલી છે, 80 × 10^-6 4 × 3.14 × 1.2 નો વર્ગ. જો આનું સાદુરૂપ આપવામાં આવે તો સાદુરૂપ છે 1.45×10^-3 કુલમ જેટલું મળે છે. ઓકે, જે અહીંયા આપણને ક્યુ બરાબર 1.45×10^-3 કુલમ જેટલું એ વિદ્યુત ભાર પ્રાપ્ત થાય છે. તો આ પ્રથમ આપણો આન્સર રહેશે. ત્યારબાદ બીજું તમને કીધું છે, ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં ε₀, આ જે છે એ ગોસનો નિયમ છે મિત્રો. ઓકે, તો ગોસના નિયમ અનુસાર આપણે કિંમતો મૂકીએ, ક્યુ તો આપણને મળી ગયો 1.45×10^-3 થેન, ε₀ બરાબર પણ આપણને ખબર છે 8.85×10^-12 અને જો એનું સાદુરૂપ આપણે આપીએ તો મિત્રો એ આપણને જે સાદુરૂપ કંઈક આવું મળે 0.163. ઓકે, 10^12 એટલે 9 વધશે અને અહીંયા 1.6 લખવા હોય તો 1.63×10^1 એટલે 9 માંથી 1 બાદ કરીએ એટલે 8 વધશે. તો આમ આપણને Nm² પ્રતિ કુલમ આવું કંઈક ફ્લક્સ મળે છે, જે આપણું આન્સર રહેશે મિત્રો. તો દાખલા નંબર 1.22માં આપણને ગોળા પરનો વિદ્યુત ભાર આપણને મળી ગયો અને ગોળાનું વિદ્યુત ફ્લક્સ બહાર આવતું મળી ગયું. ત્યારબાદ દાખલા નંબર 1.23ની રકમ આપણે જોઈએ તો 1.23ની રકમ કંઈક આવી છે આપણી સામે, કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9×10^4 ન્યૂટન પ્રતિ કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ ઉત્પન્ન કરે તો રેખીય વિદ્યુત ભાર ઘનતા શોધવાની છે. ઓકે, તો અંતર આપ્યું છે તમને, સૌ પ્રથમ તો અહીંયા અંતર કંઈક આપવામાં આવેલું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ આપ્યું છે. તો અંતરને મિત્રો આપણે આર વડે દર્શાવીએ, જે કેટલું આપ્યું છે 2 સેન્ટીમીટર અંતર, અને વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે તો કે 9×10^4 ન્યૂટન પ્રતિ કુલમ. તો આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણવાની એટલે કે લેમડા શોધવાનું
तो आपने अनंत लंबाई नो जो तार हो तो आपने एवं के रेखीय सुरेख अथवा तो रेखीय एवं अनंत लंबाईना सुरेख तार वड़े उद्भवतु विद्युत क्षेत्र सूत्र आपने खबर ई बराबर लैम्डा छेद मा टू पाई एप्साइलॉन जीरो इंटू आर आवु आपणो छे। ओके आजे सूत्र छे ए सूत्र माथी आपणे लैम्डा ने करता बनावी दीए तो आपणने शू वस्तु आपेली छे ए बधी अहींया आप सौ जाणो छो के लैम्डा ने करता बनावीए तो थाय ई गुणिया टू पाई एप्साइलॉन जीरो आर। ओके आवु आपणो समीकरण जो हजी सादुरूप में आपणे बहु सरलता बनावी होय तो मित्रों आपणे बे वडे गुणीए ने बे वडे भांगी नाखीए तो आवु थाय ई गुणिया बे वडे गुणशो अंशमां एटले चार पाई एप्साइलॉन जीरो आर छेदमां बे। हवे मित्रों आप सौ जाणो छो के बराबर थाय वन अपॉन फोर पाई एप्साइलॉन जीरो। ओके वधारे सादुरूप आपणे न होय तो आवी रीते गणतरी तो फोर पाई एप्साइलॉन जीरो बराबर शू थाय तो वन अपन के थाय तो आ वन अपन के आपणे अहीं मूकी शकीए फोर पाई एप्साइलॉन जीरो जगह तो ये किंमत मूकी आपणे तो ई गुणिया वन अपन के अने बे तो हता एटले टू के आर। ओके तो आम आपणने आवुं कंईक मळ्युं अने एमां जो आपणे किंमतो मूकीए ईनी किंमत केटली छे तो आपणने नौ गुणिया दस नी चार घात आरनी किंमत बे गुणिया दस नी माइनस बे घात कारण के सेंटीमीटरमांथी मीटरमां कन्वर्ट ત્યારે બે ગુણ્યા નવ ગુણ્યા દસની નવ ઘાત આ નવ એટલા માટે કે અહીંયા છેદ ઉડે છે ઓકે બે બે ઉડે છે તો વધે દસની ચાર ઘાત અને દસની માઇનસ બે ઘાત એટલે દસની થાય કેટલી ઘાત તો કે દસની થાય બે ઘાત અને છેદમાં દસની કેટલી ઘાત નવ ઘાત તો છેદનો અંશમાં જશે તો દસની કેટલી ઘાત આવશે તો કે નવમાંથી બે બાદ કરવામાં આવે તો માઇનસ સાત વધે તો મિત્રો આપણે લેમડા જે મેળ્યું છે ઈ લેમડા દસની માઇનસ સાત ઘાત કુલમ પ્રતિ મીટર જેટલું મળે જો એને વધારે સ્પષ્ટતા માટે લખવું હોય તો હજી આને માઇક્રોમાં પણ ફેરવી શકાય એટલે ઝીરો પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ છ ઘાત કુલમ પ્રતિ મીટર અને આવું પણ લખી શકાય જેને પોઈન્ટ વન માઇક્રો કુલમ પ્રતિ મીટર પણ લખાય. ઓકે મિત્રો તો આપણું જે આન્સર છે એ આ આન્સર ઓલરેડી ખરેખર તો કહેવાય અને આ પણ લખી શકાય અને આવો પણ કંઈક આન્સર લખી શકાય ઝીરો પોઈન્ટ વન માઇક્રો કુલમ પ્રતિ મીટર. ઓકે તો મિત્રો આ આપણો આન્સર થયો. ત્યારબાદ એના પછીનો જે એક પોઈન્ટ ત્રેવીસનો દાખલો છે એની નજર એક વખત કરીએ તો એક પોઈન્ટ ત્રેવીસમાં દાખલા નંબર છે એની અંદર આપણને રકમ જોઈએ તો કંઈક આવી છે કે બે મોટી ઓકે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાથી નજીક અને સમાંતર છે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને સત્તર ગુણ્યા દસની બાવીસ માઇનસ બાવીસ ઘાત કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા છે તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું તો અહીંયા આપણને પૃષ્ઠ ઘનતા સિગ્મા આપ્યું છે સત્તર ગુણ્યા દસની માઇનસ બાવીસ ઘાત કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે અને વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. હવે મિત્રો બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની કેવી છે નજીક અને સમાંતર તો હું અહીંયા આકૃતિ દોરું એ પ્લેટો કંઈક આવી રીતે હશે. આ બે પ્લેટો છે મિત્રો. ઓકે આ બંને પ્લેટો જે છે એમાં આ પ્રથમ પ્લેટ કહીએ અને બીજી પ્લેટ કહીએ તો આની ઉપર જે પૃષ્ઠ ઘનતા એ પ્લસ છે આના ઉપર જે છે એ માઇનસ છે કારણ કે તમને અહીંયા વિરુદ્ધ કીધું ચિહ્નોના ધરાવતી પૃષ્ઠ ઘનતા એટલે અહીંયા ધન હોય તો આ ત્રણ પ્લેટ છે. ઓકે આવી બે પ્લેટો છે મિત્રો.
आज बने प्लेटो छे, बने प्लेटो में आपणे प्रथम प्लेट एटले आ एनी बहार एटले आ बाजू थाय, ओके, बीजी प्लेट एटले आ एनी बहार आ बाजू थाय। अहींया विद्युत क्षेत्र शोधवानुं छे, अहींया विद्युत क्षेत्र शोधवानुं छे, अने पछी अहींया अंदरना भागे आपणे विद्युत क्षेत्र शोधवानुं छे। तो सौ प्रथम आपणे जोईए मित्रों के प्रथम प्लेट नी बहार विद्युत क्षेत्र, तो प्रथम प्लेटनी डाबी बाजू, ओके, आपणे मित्रों आ कहेवाय, आ डाबी बाजू, आ जमणी बाजू थशे। तो डाबी बाजू विद्युत क्षेत्र जो आपणे केवू होय तो एने ई ए नाम आपीए, ओके, ई ए बराबर पहेलू विद्युत क्षेत्र ई वन, कारण के अहींया पुष्ठ घनता केवी छे, धन विद्युत भार हशे एटले एनी पुष्ठ घनता धन छे। धन होय तो विद्युत क्षेत्र रेखाओ हमेशा धनमांथी बहार आवती होय एटले आवी रीते थशे, ई वन विद्युत क्षेत्र प्लस ई टू विद्युत क्षेत्र, आना लीधे अने आना लीधे, आना लीधे ઉદ્ભવત विद्युत क्षेत्र केटलू, तो कोई आपने खबर सिग्मा छेद में टू एप्साइलॉन जीरो, अने ई हमेशा कई दिशा में हशे, आ दिशा में। त्यारबाद ई टू एटले के आवडो आ जे ई टू विद्युत क्षेत्र हशे ए कई दिशा में हशे, આ દિશામાં। તો એનું જે આપણે મેળવીશું અહીંયા ઋણ નિશાની સૂર્ય આવશે, કારણ કે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે, ઓકે, અને અહીંયા થશે પ્લસ સિગ્મા છેદમાં ટુ એપ્સાઇલોન ઝીરો આઈ કેપ, ઓકે। તો અહીંયા બંને એક ધન છે ને એક ઋણ છે, તો કેટલો જવાબ આવશે, શૂન્ય આવશે સદિશ, ઓકે। આમ આપણને પ્રથમ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળ્યું। ત્યારબાદ બીજી પ્લેટ બહાર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે ઈ બી કહીએ, ઓકે, ઈ બી બરાબર આપણે જોઈએ કે અહીંયા પણ બીજી પ્લેટ ઉપર જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ વન છે ઈ આ દિશામાં હોય અને ઈ ટુ છે ઈ આ દિશામાં હોય, બંને વિદ્યુત ક્ષેત્રો કેવા છે વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને અસર નાબૂદ કરશે। તો આપણે જોઈએ સિગ્મા છેદમાં ટુ એપ્સાઇલોન ઝીરો આઈ કેપ પ્લસ સિગ્મા છેદમાં ટુ એપ્સાઇલોન ઝીરો માઇનસ આઈ કેપ, ધેરફોર જવાબ આવશે શૂન્ય। આમ આપણને બહાર જમણી બાજુની પ્લેટ છે એમાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે, ઓકે। ત્યારબાદ સી, બંને પ્લેટો વચ્ચે, ઓકે, તો બંને પ્લેટો વચ્ચે એટલે અહીંયા થશે ઈસી, જેને કહીએ, તો ઈસી બરાબર આપણે જોઈએ કે બંને પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધાય, તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ઈ વન છે એ આ દિશામાં હશે, ઓકે, અને ઈ ટુ પણ એ જ દિશામાં હોય, તો અહીંયા બંનેનો સરવાળો થાય એટલે સિગ્મા છેદમાં ટુ એપ્સાઇલોન ઝીરો, અને એની દિશા એક્સ અક્ષની દિશા એટલે આઈ કેપ એનો એકમ સદિશ, પછી વત્તા માઇનસ સિગ્મા છેદમાં ટુ એપ્સાઇલોન ઝીરો આઈ કેપ પ્લસ લેવાનું, પણ નિશાની કેવી થશે વિરુદ્ધની એટલે અહીં ઋણ આવશે, ધેરફોર માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ જાય ટુ સિગ્મા છેદમાં ટુ એપ્સાઇલોન ઝીરો આઈ કેપ, ત્યારબાદ ટુ ટુ જશે એટલે વધશે સિગ્મા છેદમાં એપ્સાઇલોન ઝીરો આઈ કેપ, ઓકે। જો આપણે આમાં સિગ્માની કિંમત મૂકીએ તો કેટલી છે, તો કે 17 × 10−22 અને એપ્સાઇલોન ઝીરો આપ 8.85 × 10−12 અને એનું સાદુરૂપ આપીએ તો 1.92 × 10−10 આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું મળે। આમ વિદ્યુત ક્ષેત્ર ફાઇનલી આપણને જે મળ્યું એ કેટલું મળ્યું, 1.92 × 10−10 આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ, ઓકે। તો આ રીતે આપણે દાખલા સ્વાધ્યાયને અહીંયા પૂરા કરીએ છીએ, આપ દરેક આ દાખલાઓને વિસ્તૃતપૂર્વક સમજવાનું છે। નમસ્તે।